બોલ સ્ટ્રોકમાં આપનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં. આજે અમે લોકો આવ્યા છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા, અને અત્યારે અમે લોકો છીએ ઓશિયન વ્યૂ સોમનાથનું, જે ખૂબ જ સુંદર છે. અને તમે જોઈ શકો છો, હમણાં હું આગળ દેખાડીશ, બહુ જ મસ્ત છે. અને એટલી ખડખડાટ થઈ રહી છે અહીંયા દરિયાના મોજાની, બહુ જ મજા આવે છે. હમણાં આપણે આગળ જઈને જોઈશું કે ઓશિયનનો વ્યૂ કેવો છે સોમનાથનો. ચાલો ગાઈસ, તો આજે આપણે લોકો જાણીશું કે સોમનાથ મંદિરની શું હિસ્ટ્રી છે. સોમનાથ મંદિર એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં સાગર કાંઠે આવેલું ભવ્ય મંદિર છે, જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે. એમાંનું એક પવિત્ર જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથમાં આવેલું છે. મધ્યકાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે. આ મંદિર 13 માળ ઊંચું હતું અને તેના દ્વાર પર હીરા જડિત હતા, અને તેના ઉપર 14 સુવર્ણ કળશ બિરાજમાન હતા. અરબ શાસક જુનાયદે મંદિર પર ચઢાઈ કરીને મંદિરનો નાશ કર્યો હતો, અને પછી સરદાર વલ્લભભાઈ પટેલે પુનઃ નિર્માણ કર્યું હતું સોમનાથ મંદિરનું. Thank you.
અમે લોકો જઈ રહ્યા છીએ જમવા, હું, પ્રભાકર અને યશભાઈ. તો હવે જોઈએ હવે ક્યાં જમવા જાય છે, ક્યાં સારું મળે છે. લગભગ તો ગુજરાતી આપણું કાઠિયાવાડી જમવું છે. જોઈએ હવે કેવું મળે છે, જે પ્રમાણે મળે એ પ્રમાણે જોશું હવે. શું પ્રભુભાઈ, એ બધું તમને પણ અપડેટ આપશું અમે કે ક્યાં સારું મળે છે અને તમને તમને ઈઝી પડે ફ્યુચરમાં. તમે આવો તો તમને પણ વધારે સારું લાગે એવું અમે વિડીયો બનાવીએ. તમને પણ ટ્રાવેલિંગ કરો, તમને પણ ટેન્શન ના રહે, જમવાનું ક્યાં વ્યવસ્થિત બધું તમને જોઈ દઈએ. પ્રભાકર ભાઈ, યશભાઈ, કેવી મજા આવે છે તમને? મજા કરીએ આપણે. પ્રભુભાઈ તમારા કઈક બે સુરીલા અવાજમાં મને કઈક કહો, તમને કેવી મજા આવે? આપ લોકોએ જોયું કે અમે ત્યાં ભોજન કર્યું, એનું નામ હતું શ્રી લલિતા ભોજનાલય. અને ત્યાં જમવાનું ગુજરાતી થાળી હતી અને બહુ જ સરસ એવી હતી. તો તમે પણ અહીંયા આવો તો ત્યાં જમવા જશો, બહુ જ મજા આવશે, તમને ઘર જેવો જ સ્વાદ આવશે. અને હવે અમે આવી ગયા છીએ પાછા દરિયા કિનારે, તો જે ઓશિયન વ્યૂ અમે જોશું હવે એ તમને હું આગળ દેખાડીશ. અને અહીંયા જો ઓશિયન વ્યૂ એન્ટર થાય આપણે જોવા માટે, ત્યારે જે હનુમાનજીની ખૂબ વિશાળ એવી મૂર્તિ રાખેલી છે, તો તમે જોઈ શકો છો કેટલી મોટી છે અને બહુ જ મસ્ત છે. તો આપણે આગળ જશું ઓશિયન વ્યૂ જોવા, તો ચાલો આપણે જઈએ. Thank you.
ફાવી ગયા છીએ રેલવે સ્ટેશન પર વેરાવાના અને અમે હવે ઘરે જઈ રહ્યા છીએ. તો તમને વિડીયો કેવું લાગ્યું હોય તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું આવતા રવિવારે નવા વિડીયો સાથે નવી હિસ્ટ્રી સાથે. જય હિન્દ.